હું ગોહિલ જીતેન્દ્ર, મારી યુટ્યુબ ચેનલ અપેક્ષા ગેનકીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખાસ આજે આપણે એક નવા જ ટોપિક એટલે કે સરાસરી સમજવા જઈ રહ્યા છીએ. મિત્રો, જવાહર નવોદયના સિલેબસની અંદર તો આ ટોપિક છે જ સરાસરી, પણ આ સિવાય ગુજરાત ગવર્મેન્ટની જે સરકારી નોકરી મેળવવા માટે જે લોકો અત્યારે હરીફાઈની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, એવા જે યુવાનો છે ભારતના, એવા છે યુવાન માટે પણ આ ટોપિક ખૂબ જ અગત્યનું છે. માટે નોટ અને પેન સાથે રાખો અને જે મુદ્દો છે સરાસરી એને આજે સરળતાથી સમજવા પ્રયત્ન કરીશું. ખાસ મિત્રો, સરાસરીને સમજતા પહેલા આપણે એવું સૂત્ર છે કે સરાસરી એટલે કે આપેલી સંખ્યાનો સરવાળો ભાંગ્યા કુલ સંખ્યા. એક જ સૂત્ર છે, એના ઉપર જ આખા દાખલા છે. જે રીતે આપણે સાદું વ્યાજ જોયું તો એક જ સૂત્ર હતું, આઈ બરાબર પી આર એન છેદમાં 100, એના ઉપર જ અલગ અલગ રીતે દાખલા પૂછાણા હતા. એવી રીતે આજે આપણે આ જે સરાસરી છે એને અંગ્રેજીમાં એવરેજ પણ કહેવાય અને સરેરાશ પણ કહેવાય અથવા મધ્યક પણ કહી શકાય છે. મિત્રો, આ દાખલો છે એને સમજીએ. પેલું ઉદાહરણ છે 6, 8, 10, 12 ની સરાસરી કેટલી થાય, તો અહીંયા સૂત્રમાં મૂકી દેવાનું. સૂત્ર બરાબર આપેલી સંખ્યાનો સરવાળો, સરાસરી બરાબર આપેલ સંખ્યાનો સરવાળો છેદમાં કુલ સંખ્યા. છેદ ની અંદર શું આવશે? કુલ સંખ્યા. આપેલ સંખ્યા કેટલી છે? લખી નાખીએ આપણે 6 વત્તા 8 વત્તા 10 વત્તા 12 છેદમાં કુલ સંખ્યા. તો આ કુલ સંખ્યા કેટલી? 1, 2, 3 અને 4. તો 4 નીચે લખવાનો થશે, બરાબર. હવે આપણે 6 વત્તા 8, 6 માં 8 એટલે 14, 14 વત્તા 10 એટલે 24 થશે. 24 વત્તા 12, 24 વત્તા 12 આપણે કરીએ તો 24 ને 12 36 થાય છે. મિત્રો, અહીંયા જોઈએ 36 ને 4 વડે 4, 36 ભાગ્યા 4 કરશું તો 4 8 32 4 9 36 એટલે જવાબ આવશે 9. મિત્રો, તમે આનો સરવાળો કરી શકો, જેટલું બની શકે એટલું મોઢે જો મૌખિક ગણતરી કરશું તો આપણે એકદમ સરળ થશે, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ દાખલો બીજો, 8, 9, 11, 23 અને 841 ની સરાસરી શું. મિત્રો, દર વખતે સૂત્ર લખવાની જરૂર છે ને, સૂત્ર લખી ના બદલે શું લખશું? કુલ સંખ્યાનો સરવાળો 8 વત્તા 9 વત્તા 11 વત્તા 23 વત્તા 841 ના છેદમાં કુલ સંખ્યા કેટલી છે? 1, 2, 3, 4 અને 5 વડે આપણે કરી નાખીએ, બરાબર. જયારે પરીક્ષામાં આપણી પાસે આવા મોટા દાખલા પૂછી નાખે, બરાબર, તો સરવાળો કરવામાં ભૂલ ન થવી જોઈએ. 8, 9, 17 કેટલા થશે? 17 વત્તા 11 વત્તા 23 વત્તા 841. ખાસ મિત્રો જોઈ લે, 7 ને 10 12 નો મોકડો વધી પડી 1, 5 ને 4 9, 892 થયા. કેટલા આવ્યા છે? 892. તો 892 ને કેટલા વડે ભાગવાના? તો કે ભાઈ કુલ સંખ્યા 5 વડે ભાગી નાખીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ 892 ભાગ્યા 5 કરી નાખીએ. 8 એકા 5 એકા 5, 3 શેષ વધે છે નીચે. 8 5 7 35, 4 વીધા ઉપરથી ઉતારા 2, 5 8 40, 6 2 વધે. અહીંયા પોઈન્ટ મૂકો, અહીં શું મૂકો? 5 4 20. એટલે મિત્રો આવી ગયો જવાબ. શું આવે છે આપણો? 178.4 જે સરાસરી આપણને મળે છે. આપેલી 5 સંખ્યા છે એની સરાસરી કેટલી છે? 178.4 આવે છે. એકદમ સરળ છે. આપેલ જે સંખ્યા છે મિત્રો, એનો આપણે શું કરવાનો? સરવાળો કરવાનો. એક જે સંખ્યા જેટલી સંખ્યા છે એના વડે ભાંગી નાખવાનો, સંખ્યા ગણી લેવાની. ત્યાર પછી આવી રીતે પૂછી શકાય પ્રથમ 5. મિત્રો, એ પ્રથમ 5 અવિભાજ્ય કીધું છે. અવિભાજ્ય સંખ્યાને મૂળ સંખ્યા પણ કહી શકાય, યાદ રાખજો. અહીંયા અવિભાજ્ય સંખ્યા ન આપે એમ લખે પ્રથમ 5 મૂળ સંખ્યાની સરેરાશ શોધો. જો એ સરેરાશ પૂછી નાખ્યું છે એટલે સરાસરી જ કહેવાય છે. તો પેલા આપણે મૂળ સંખ્યા કઈ છે ગોતી લઈએ. મૂળ એટલે અવિભાજ્ય સંખ્યા કઈ આવશે? પ્રથમ 5 2, 3, 5, 7, 11. મિત્રો 13 આવે 17 આવે એ બધી લખવાની નથી, આપણે ટોટલ 5 જ લેવાની. પ્રથમ 5 એમાં પેલા શું કીધું છે? પ્રથમ 5 સૂચના ખાસ વાંચવી. હવે એને કેટલા વડે એની સરાસરી કીધી છે? 5 વડે ભાંગી નાખવાનો, બરાબર. આ બધાનો સરવાળો પણ નાખીએ. ઓકે, 5 ને 5 10 ને 17, 17 વત્તા 11 એટલે 28, 28 ભાગ્યા 5 કરી નાખીએ. 5 5 25, 5 8 5 36,
મિત્રો મળી ગયો જવાબ. આપણને શું મળે છે? 5.6. આપેલ જે પાંચ અવિભાજ્ય છે એની સરાસરી કેટલી આવશે? 5.6 આવે છે. એકદમ સરળ હોય છે. આવો દાખલો હોમવર્કમાં તમને આપું છું. પ્રથમ પાંચ અવિભાજ્ય બદલે હું કરી નાખું છું વિભાજ્ય. અહીંયા તમારે લખવાનું છે પ્રથમ પાંચ વિભાજ્ય સંખ્યાની સરાસરી. તમારે મને કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો રહેશે. હોમવર્કમાં તમારે કરવાનું રહેશે. ત્યાર પછી આવો પણ દાખલો પૂછાઈ શકે. પોરબંદર શહેર છે એનો આવી રીતે કોઠો બનાવીને તમને આવી રીતે પૂછી શકે, આવી રીતે કોઠો આપે અને તમારે દાખલો પૂછે તો તમે મૂંઝાઈ જાઓ. આ મૂંઝાવાનું કઈ છે નહીં. શું કીધું? પોરબંદર શહેરનું અઠવાડિયાના તાપમાનની વિગત આપેલી છે. શું વિગત આપી? સોમવારે 35 સેલ્સિયસ તાપમાન છે, મંગળવારે 37 સેલ્સિયસ તાપમાન છે, બુધવારે 36 છે, ગુરુવારે 34, શુક્રવારે 37 છે, શનિવારે 38 સેલ્સિયસ અને રવિવારે 35 સેલ્સિયસ તાપમાન છે. તો મિત્રો એમાં શું કીધું? તો અઠવાડિયાનું સરેરાશ તાપમાન, અહીંયા શું પૂછ્યું છે? અઠવાડિયાની વાત કરે છે, સરેરાશ તાપમાન શોધવાની વાત કરવામાં આવે તો સરાસરી શું થાય? સરાસરીનું સૂત્ર આપણને ખ્યાલ છે. આપેલી સંખ્યાનો સરવાળો કરી નાખવાનો છે. 35 વત્તા 37 વત્તા 36 વત્તા 34 વત્તા 37 વત્તા 38 વત્તા 35. આ બધી જ સંખ્યાનો સરવાળો કરીને 7 વડે ભાગવાના રહેશે. બીજું કાંઈ છે નહીં. કોઠો ગમે એવું આપે, મૂંઝાવું નહીં. જે સંખ્યા છે એના પર ખાલી સરવાળો જ કરવાનો રહેશે. તો અહીંયા આપણે સૌપ્રથમ જે આપેલી સંખ્યા છે એનો આપણે સરવાળો કરી લઈએ. 35 વત્તા, આપણે ત્રણ ત્રણ સંખ્યાનું જૂથ બનાવવાનું, આવા ભૂલ ન થાય. એટલે જો 35 વત્તા 37 વત્તા 36 આ ત્રણ જૂથમાં આપણે સરવાળો કરી નાખીએ. 5 ને 12 18 નો આટલો વધી પડી 1, 6 3 ને 3, 6 3 9 ને 10 108 આવ્યા. એના પછી સંખ્યા છે 34 37 અને 38 અને 35 પણ એડ કરી દઈએ. અહીંયા આપણે જોઈએ છે 7 ને 4 11 11 ને 8 19, 20 ને 24 નો ચોકડો વધી પડી 2, 3 ચોક 12 ને 2 14, તો 144 ને 108 12 5 252. ટોટલ સરવાળો કેટલો થાય છે? 252 થાય છે. એના ભાંગા કેટલા કરવાના? 7. હવે આપણે 252 ભાંગા કેટલા કરી નાખીએ? 7 કરી નાખીએ. આપણો જવાબ મળી જાય છે. 7 એકા 7 7 2 14, 7 3 21, 7 4 28, તો 7 3 21, 4 2 7 5 35, 7 6 42, 7 6 42. મિત્રો આપણો જવાબ આવે છે. એવરેજ તાપમાન કેટલું મળે છે? 37 ડિગ્રી સેલ્સિયસ છે એ સરેરાશ તાપમાન આનું ગણાય છે. મિત્રો આવા જ દાખલા પરીક્ષામાં પૂછાઈ શકે સરેરાશના. એવી રીતે પૂછાય. કોઈ એક શાળા છે એમાં મધ્યાહન ભોજનમાં બાળકોએ ધોરણ વાઇઝ પૂછી નાખે. પહેલા ધોરણના 10 બાળકો બેઠા, બીજા ધોરણના 18 બેઠા, ત્રીજા ધોરણના 15 બેઠા હોય, ચોથા ધોરણના બાળકો છે તો 11 બેઠા છે, છઠ્ઠા ધોરણના બાળકો છે આટલા બેઠા. તો આવી રીતે ધોરણ આપે, નીચે સંખ્યા આપે. તો દૈનિક સરાસરી બરાબર જે તે તારીખના દિવસની સરાસરી કેટલી છે એવું પૂછી નાખે. રમતના માધ્યમથી સચિન છે પહેલા દાવમાં 18 રન માર્યા, બીજા દાવમાં 25 માર્યા, ત્રીજા દાવમાં 17 માર્યા. તો સચિનના રનની સરાસરી શોધો બરાબર. ત્રણેય દાવની રનની સરાસરી કેટલી થાય? તો આવી રીતે તમારી પાસે વિગત આપે અને સરાસરી. આપણું મુખ્ય જ કામ શું છે? જે પણ વિગત આપે એને વાંચી સમજી અને ટોટલ સંખ્યા છે એની સરવાળો કરવાનો, એને કુલ સંખ્યા વડે ભાગવાનું રહેશે. આપેલ સંખ્યા હશે એને સરવાળો જ કરવાનો બરાબર. એ સંખ્યાને ભાગી નાખવાની, કેટલા વડે? કુલ સંખ્યા વડે ભાગી નાખો, આપણો જવાબ મળી જાય. મુખ્ય વસ્તુ શું છે? આપણે જવાબ મળવો જોઈએ. તો એના માટે આપણે સ્પષ્ટ હોવા જોઈએ શું ક્રિયા કરવાની છે. રકમ વાંચ્યા પછી આપણને દાખલામાં કઈ ક્રિયા કરવી એના માટે આપણે સ્પષ્ટ બનવા જોઈએ. માટે આવા દાખલા છે તમારી બુકમાં હશે. વધારે પ્રેક્ટિસ કરશો તો તમને આવડી જશે. મારે તમને 4-5 દાખલા આપું છું જે હોમવર્કમાં તમારે કરવાના રહેશે બરાબર. અહીંયા હું એક દાખલો તમને આપ્યો છે અવિભાજ્ય, પ્રથમ પાંચ અવિભાજ્ય. ત્યાર પછી બીજો દાખલો આપું છું 15 30 41 36 40 18. આજે આપેલી સંખ્યા થી સરાસરી તમારે શોધવાની રહેશે બરાબર. ત્યાર પછી બીજો દાખલો આપું છું 831 320 500 ને 565 ની સરાસરી તમારે આ શોધવાની. આથી જો દાખલો થશે મિત્રો આ ત્રણ દાખલો તમે જાતે કરજો તો તમને ખ્યાલ રહેશે બરાબર. તો હવે પછી સરાસરીના ભાગ બે ની અંદર કઈક આપણે શોર્ટકટ મેથડ
કે સરાસરીની એક ટૂંકી રીત છે કે જેને આધારે આપણે શીખી શકશું અને આપણે જે જીવનની વ્યવહારિક જીવન છે અથવા દાખલાની અંદર શોર્ટકટ મેથડથી ઝડપથી જવાબ તરફ જવા માટેની મેથડ છે, તો એ આપણે શીખવા ભાગ બે ની અંદર પ્રયત્ન કરશું. મિત્રો, વિડીયો ગમે તો ખાસ લાઈક કરવાનું ભૂલતા, શેર કરવાનું ભૂલતા, અને સબસ્ક્રાઇબ ન હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. અને આપણો વિડીયો છે લોકો સુધી પહોંચે એ જવાબદારી તમારી અને મારી બંનેની છે, માટે શેર પણ કરતા રહેવું. થેન્ક યુ, આભાર.